બોલે લખી બોલો કેટલા 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 કીધા તમે બહાર પેકિંગ કરે ને બહાર ના એ એ નહીં રહ્યું બીજું તને પેકિંગ હા એટલે તૂટલું છે એટલે કેટલા બહાર ના ઘણી કાલે મેં તને કીધું હતું ખરું યાર આવું 170 ઓછા નહીં થાય હવે પેલો 220 કે 30 નો આલો છે એ તો મને ખબર છે પછી 170 અને તે લીટર જ આલે છે એવું નહીં કિલો લીટર જ આલે 170 ગુજરાત ને બહાર 2040 બરાબર મેં તને કેટલા કીધા 170 હા હા મેં કામ કરો ને એક એક જ રાખો ને આવડે તને યોગ્ય લાગે 13-26 હોય ને ચોખા ના ઘઉં ના 26 પ્લસ 2040 46-40 રૂપિયા થાય બરાબર હાલ દો પૈસા તો હાલ દો હું હું લેતો તેલ તેલ હા લેતો એ છેલ્લા મહિને આને પહેલાં મેલ દેવા આ બે ને જમ જમાઈ નાખો નહીં લો 1000 આ 2000 3000 4 46-45 છૂટા છે ગલ્લો હાથ માર લો ના માલો ને યાર તે હાલ દીધા ને મને પતી ગયા ઓછા થાય તો મારી જવાબદારી ના 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 મેં તો ઓછા થાય મારી જવાબદારી ના મેં હાથમાં જ ચાલી દીધા કાકા બીજું કહું છું ચાલ લઈ જઈએ ભાઈ તું ઉપાધિ નહીં ને ફરી વાર અમે તો તમારા જૂથી જ લેવાના છે ને એ તો તમે બોક્સ આપી દે મને મૂકી જશે રાતે હરગી હોય જશે હવા પેલા સરકાર બરકાર નું સિમ્બોલ નથી લોચો પડે દસ બાર થઈ ગયા થઈ ગયા ગલ્લી તા થઈ ગયા છો છે ને આગળ એ બોક્સ રહ્યા હતા ને અમારે જોવા છે કિચન બગડે ના એટલા હાટું કઉ છું સમજી ગયા એટલે જ કઉ છું ને હવે એક રહ્યા હતા ને અંદર ભગવાન માતા રાખે હા તો હું અંદર છૂટું મૂકી દઈશ એક છોકરા મોડામાં જ જવાનું છે ને તમારે કઈ બે માં વેચવાનું છે કોઈ માણસ નહીં મારે તો ઉચકાય હોય નહીં સારું મારે પગ એક્સિડન્ટ થયેલું છે ભાઈ ગાડી ચાલુ જ છે હે ને અરે ચાલુ નથી થઈ યાર એટલે દવા લાગી અમારે આવા ના એટલે ગાડી તો બંધ ચાલુ જ છે વધુ નહીં અરે છો ને ભરે ને યાર હા બરી બરી શું ભરવાનું એમ એક નાખ્યા પાવ છે એટલે હું અરખી જમ કરું લો બરાબર છે હવે ભાઈ હું તમારી જોડે આવવાનું છે મતલબ આ બીજે વર્ષોથી આવીએ છીએ વર્ષોથી આવી એ કાલો હવે હેડો ભગવાન માથે રાખીને ચાલો બસ
બસ ઉપર મૂકી દો બસ. અરે અંદર જ મેલ દો. હવે કોઈ ટેન્શન લેવાની હે કે તું ના જતો હવે હા કે ગબડે રા. હું શું કહે એટલે પાઉચ રે પાઉચ આપણું પૂરું ભાઈ. હા પૂરું પૂરું હિસાબ પૂરો. 46-50 રૂપિયા તમે ના લ્યા બરાબર. અને ચાલ અને બીજું એવું કહેતો મોકલો અને બીજું કે પછી હા ચાલ.